નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં બીજા સેમેસ્ટરમાં પાઠ 13, આ પાઠનું નામ છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 13મો. આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ, તેમાં પ્રશ્ન પહેલો. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ બોક્સ શોધી બોક્સમાં લખો. પહેલું છે, ભારતનો કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? તો જવાબમાં આવશે ઓપ્શન એ, 32.8 લાખ. બીજું, નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી? તો જવાબમાં આવશે ઓપ્શન ડી, કૃષ્ણા. ત્રીજું, નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? જવાબમાં આવશે ઓપ્શન ડી, અરબ સાગરને. ચોથો પ્રશ્ન, લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? ડી, અરબ સાગરમાં. પાંચમું, ભારતમાં ઉનાળો ક્યાં મહિના દરમિયાન હોય છે? માર્ચથી મે. છઠ્ઠો પ્રશ્ન, ભારતની આબોહવા કેવા પ્રકારની છે? મોસમી પ્રકારની. સાતમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે? અંદમાન અને નિકોબાર. ત્યાર પછી આઠમો પ્રશ્ન, દેવદાર, ચીડ અને પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? પર્વતીય. નવમો, ગુજરાતમાં ઘુડખર પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે? કચ્છમાં. દસમો, ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે? ગુજરાત અને ઓડિશા. ત્યાર પછી અગિયારમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ઋતુઓ ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશોથી ઓરિસ્સાના ચિલકા તળાવમાં ઉડીને આવે છે? સી, શિયાળામાં. બારમો પ્રશ્ન, ઉનાળુ વેકેશનમાં મારે એવી જગ્યાએ જવું છે જ્યાં દરિયો હોય, તો હું નીચેનામાંથી કયા રાજ્યની મુલાકાત લઈશ? તમિલનાડુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, તેનો એ વિભાગ, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે 3214 કિલોમીટર છે. બીજું, દખણનો ઉચ્ચ પ્રદેશનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. ત્રીજી, ભારતમાં શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. ચોથું, ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં સુંદરી નામના વૃક્ષો થાય છે. પાંચમું, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. ત્યાર પછી બી વિભાગ, મને ઓળખો. પહેલું, હું ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું, વાઘ. બીજું, એક સિંગી ભારતીય ગેંડા મારા જંગલમાં જોવા મળે છે, અસમ. ત્રીજું, હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું, માઉન્ટ એવરેસ્ટ. ચોથું, હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળું છું, સિંહો. સી વિભાગ, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છે, કોમારે વિધાન ખરું બનાવો. તો અહીં બંને સાચા છે કે કાવેરી નદીએ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે અને કૃષ્ણા નદીએ મુખ ત્રિકોણ બનાવ્યો છે. બીજું, ભારતમાં ચોમાસુ વરસાદની ઋતુ છે, અહીં જે શબ્દ ખોટો છે તેના ઉપર મેં છેકો મારી દીધો છે અને સાચું વાક્ય જોઈએ. ત્રીજું વાક્ય, મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. ચોથું વાક્ય, અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે. પાંચમું, આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3નો એ વિભાગ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન, હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે? જવાબ, હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. બીજું, ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં સ્થળે આવે છે? નળ સરોવર, ખીજડિયા, થોળ, છારી ઠંડ વગેરે સ્થળોએ આવે છે. ત્રીજું, ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટર છે? જવાબ, ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે 2933 કિલોમીટર છે.
ચોથો પ્રશ્ન, સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? જવાબ, સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે. પાંચમો પ્રશ્ન, આબોહવા કોને કહે છે? કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સૌથી ઓછું છે? જવાબ, ગુજરાતમાં મોટા પર્વતો નથી, આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. સાતમો પ્રશ્ન, ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં ક્યાં ક્યાં વૃક્ષો જોવા મળે છે? ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સાગ, સાલ, સીસમ, વાંસ, મહુડો, લીમડો વગેરે જોવા મળે છે. આઠમો પ્રશ્ન, ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે. નવમો પ્રશ્ન, આપણા દેશના જંગલોમાં ક્યાં ક્યાં વન્ય જીવો વસે છે? આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, કીડીઓ વગેરે વસવાટ કરે છે. દસમો પ્રશ્ન, તમારો મિત્ર રાજસ્થાનથી આવ્યો છે, તમે આપણા રાજ્યમાં તેને ક્યાં ક્યાં અભયારણ્યોની મુલાકાતે લઈ જશો? બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય. ત્યાર પછી બી વિભાગ, બંધ બેસતા જોડકા રચો. પેલું છે એક સિંગી ભારતીય ગેંડા, તો તેમાં આવશે ઓપ્શન બી, અસમમાં જોવા મળશે. સમુદ્રના કચ્છબા, ઓડિશાનો સમુદ્ર કિનારો. યાયાવર પક્ષીઓ નળ સરોવરમાં. એશિયાઈ સિંહ, ગીરના જંગલોમાં. અને હાથીઓ જે કેરળ અને કર્ણાટકમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પેલું છે જંગલોના આર્થિક ફાયદા જણાવો. જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતની લાકડા મળે છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે. ત્યાર પછી બીજું, જંગલોના પર્યાવરણીય ફાયદા જણાવો. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે. આ રીતે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં ઉપયોગી છે. જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. અહીં બહારની બધી માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગુજરાતમાં કચ્છનું આંશિક ક્ષેત્ર અને નીલગીરી જેવા આરક્ષિત ક્ષેત્રો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલના વૃક્ષો પાનખર ઋતુમાં 6-8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. આ તેમની વિશેષતા છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ભારતમાં ભરતીના જંગલો મેનગ્રુવ ક્યાં આવેલા છે? ભારતમાં ભરતીના જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલા મુખ ત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના તથા અંદમાન નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પેલું છે વન્યજીવો. મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓ વન્યજીવ કહેવાય છે. અભયારણ્ય, જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર. ત્રીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર. ચોથું, યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળામાં જળ પ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂરથી આ પક્ષીઓ આવે છે. પાંચમું છે પાનખર ઋતુ. જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય.
આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે. પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. પેલી, ભારતની આબોહવા અને ઋતુ તેના વિશે જોઈએ. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. ભારતમાં મુખ્યત્વે નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. શિયાળો, શિયાળો ઠંડીની ઋતુ છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ભારતમાં શિયાળો અનુભવાય છે. ઉનાળો, ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. માર્ચથી મે માસ દરમિયાન ઉનાળો અનુભવાય છે. ચોમાસુ, ચોમાસું વરસાદની ઋતુ છે. નૈઋત્ય દિશામાંથી આવતો ભેજવાળો પવન વરસાદ લાવે છે. ઓક્ટોબરથી નવેમ્બર મહિના દરમિયાન પાછા ફરતા મોસમી પવનોની ઋતુ શરદ ઋતુ અનુભવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દ ચોરસમાં કેટલાક પર્વતો અને કેટલીક નદીઓના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીં શબ્દ ચોરસ, અહીં જે કોષ્ટક આપેલું છે તેમાં તે મેં પર્વતો અને નદીઓના નામ શોધ્યા છે, જે તમારે આ પ્રમાણે લંબવર્તુળ કરી દેવું. કૃષ્ણા, પાવાગઢ, વાત્રક, સાતપુડા, આ પ્રમાણે મેં નામ શોધ્યા છે જે અહીં આપણે નીચે લખ્યા છે. તો ચાલો જોઈએ. ગંગા, યમુના, ગોદાવરી, તાપી, સિંધુ, નર્મદા, ચિનાબ, ઝેલમ, સહ્યાદ્રી, સાતપુડા, પાવાગઢ, સાપુતારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વિગતોને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવો. અહીં જે વિગત આપેલી છે 1-10, જેને આપણે ભારતના નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાના છે, જે સ્થાને આવતું હોય ત્યાં. તો ચાલો જોઈએ. હિંદ મહાસાગર અહીં આવશે, બંગાળનો ઉપસાગર, ત્યાર પછી હિમાલય પર્વતમાળા, પૂર્વઘાટ, લક્ષદ્વીપ, જે તમે જોઈ શકો છો નકશામાં ક્યાં આવશે તે, અંદમાન અને નિકોબાર ટાપુઓ, ગંગાનું મેદાન, પશ્ચિમઘાટ, અહીં આવશે અરબ સાગર અને અહીં આવશે ભારતીય મહામરુસ્થળ, જે તમારે આ ભારતના નકશામાં આ પ્રમાણે સ્થાનો દર્શાવી દેવા. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, માગ્યા મુજબ નીચે આપેલ પ્રવૃત્તિ કરો. પેલું છે, જંગલોના વિનાશ થવાથી થતી અસરો વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પર્ધાનું આયોજન, વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન તમારે શાળામાં કરવાનું રહેશે. ત્યાર પછી બીજું છે, તમને ગમતી બે ઔષધીય વનસ્પતિનું ચિત્ર ચોંટાડી તેનું નામ અને ઉપયોગ લખો. અહીં તમારે તમને ગમતી કોઈ પણ બે વનસ્પતિ ચોંટાડી અને તેનું નામ અને તેનો ઉપયોગ લખવાનો છે. ચાલો મેં જે બે વનસ્પતિ ચોંટાડી છે તેની માહિતી જોઈએ. તુલસી, તેનો ઉપયોગ શરદી, ખાંસી અને કફના રોગો માટે ખૂબ જ ગુણકારી છે. અજમા, શિળસ, ગેસ, અપચો, શ્વસનતંત્રના રોગો વગેરે માટે ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ તેરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 14ની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.